ગુજરાતવાસીઓ જો કોઈ તહેવારની આતુરતાથી રાહ જોતા હોય તો તે છે નવરાત્રી. શહેરમાં પ્રાચીન અને અર્વાચીન ગરબાનું આયોજન થતું હોય છે, ત્યારે ખાસ તો નાની મોટી ગરબીમાં વાજંત્રોનો હજુ પણ ઉપયોગ થાય છે. અત્યારના સમયમાં અર્વાચીન રાસોત્સવમાં મોટે ભાગે ડીજેનો ઉપયોગ થાય છે, પણ હજુ પ્રાચીન રાસોત્સવમાં તબલા, હાર્મોનિયમ અને મંજીરાના તાલે જ બાળાઓ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરતી જોવા મળે છે. નવરાત્રી જ્યારે હવે નજીક આવી રહી છે, ત્યારે પ્રાચીન વાજંત્રો ખરીદવા અને રિપેર કરવા લોકોની ભીડ પણ ઉમટી રહી છે. બાપદાદાના સમયથી તબલા, હાર્મોનિયમ જેવા વિવિધ પ્રાચીન વાજંત્રોનું વેચાણ અને રિપેરિંગ કરતા રાજદીપ દેવડાએ આજકાલ સાથેની વાતચીતમાં કહ્યું કે આજે પણ તબલા, હાર્મોનિયમ અને મંજીરાનો ક્રેઝ યથાવત છે, કારણ કે ગરબીનો સાચો માહોલ ડીજેથી નહીં પરંતુ પ્રાચીન વાજંત્રોથી જ જામે છે. માતાજીની આરાધના કરવા માટે હાર્મોનિયમ, તબલા અને મંજીરા દ્વારા રેલાતું સંગીત આજે પણ લોકપ્રિય છે અને આ કારણે જ નવરાત્રીના એક મહિના પહેલાથી જ નવા વાજંત્રો ખરીદવા અને જૂના રિપેરિંગ કરાવવા માટે લોકો આવવા લાગે છે. ગત વર્ષ કરતાં આ વર્ષે વાજંત્રોના ભાવમાં વધારો થયો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વાજંત્રોના ભાવમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. તબલાનો ભાવ રૂપિયા 3500થી લઈને 12500 સુધીની રેન્જમાં જોવા મળે છે, તો મંજીરા રૂપિયા 125થી લઈને 350 સુધીના વેચાય છે અને હાર્મોનિયમ રૂપિયા 6500થી લઈને રૂપિયા 15000 સુધીના, જ્યારે કે ઢોલક રૂપિયા 1500થી લઈને 5000 સુધીના આવે છે. શહેરમાં ઘણી જગ્યાએ સંગીત વિદ્યાલય, મ્યુઝિક એકેડેમીની શરૂઆત થઈ ગઈ છે, જેને કારણે પણ શાસ્ત્રીય સંગીતના વાજંત્રોની માંગમાં હાલ વધારો થયો છે. હાલના આધુનિક યુગમાં હજુ પણ યુવાનોમાં શાસ્ત્રીય સંગીત શીખવાની ઈચ્છા અને તેને વિશે જાણવાની મહત્વાકાંક્ષામાં દિવસે ને દિવસે વધારો થતો જોવા મળે છે. અત્યારે તો તબલા, હાર્મોનિયમ, ગિટાર, મંજીરા, કડતાલ, હાર્મોનિયમ બધું નવરાત્રિમાં ચાલતું જ હોય. અત્યારે ગામો ગામના આવતા હોય અત્યારે મહિના દિવસ પહેલાં મારી સિઝન ચાલુ થઈ જાય. વધારે તો તબલા અને હાર્મોનિયમ ઉપર જ હોય. જે રાસ રમવાનો હોય ને અત્યારે, એ નાની નાની ગરબી હોય, બધા નાના નાના તબલા ઉપર જ ચાલતું હોય, બધું કામ એના ઉપર જ ચાલતું હોય. અત્યારે તો એવી સિસ્ટમ થઈ ગઈ કે ડીજે ઉપર આવી ગયું છે, એટલે આનું માતમ થોડે ઓછું થઈ ગયું થોડું. બાકી પહેલાંના જમાનામાં જે ગરબી થતી ને એના જેવી વિશે અત્યારે તમે કરો ને તો સારું એમ. ડીજે જેવી અત્યારે બધાને ડીજે જ શુદ્ધે ઇલેક્ટ્રિક આઈટમ આવી ગઈ, આ જેવી દેશી જેવી મજા નથી એમ. તમે દેશી ચાલુ કરો તો વધારે સારું એમ. ડિમાન્ડમાં તો ઘણો બધો ફેર પડી ગયો છે. અત્યારના જે બધું ચાલે છે ને, પહેલાંની જે વર્ષો પહેલાં આવતું ને, પછી બધાને ગરબી ચાલુ જ છે. લેવાવાળાના તો મધ્યમ વર્ગે આવે, સામાન્ય માણસ આવે એવી રીતે, પણ ટૂંકમાં ગરબીનું તો એટલે સમૂહનું તો હોય, એટલે રિપેરિંગ માટે તો ચાલુ જ છે અમારે. કેમ કે મહિના દિવસ પહેલાં અમારી સિઝન ચાલુ થઈ, પણ સિઝન અમારે છે ને જોઈએ એવી બતાતી નથી અત્યારે. તબલાના તમારે સ્ટાર્ટિંગ રેન્જ છે ને 3500થી ચાલુ થાય તમારે. હાર્મોનિયમ તમારે 6500થી ચાલુ થાય. પછી જેવી જેવી હાર્મોનિયમ, પછી હાર્મોનિયમ 6500થી ચાલુ થાય, 7500, 12500, 14000 ત્યાંથી સ્ટાર્ટિંગ થાય. વધારોમાં તમારે તબલાની જોડે મેં 3000 વેચતા હતા, તો અત્યારે 3500, 3600 રૂપિયા, 4000 રૂપિયા એવી રીતે 1200 રૂપિયાનો વધારો આવ્યો છે. કારણ એમ છે કે હું કે સિઝન એક તો હોય નહીં બરાબર, અને એમાં એવું છે કે બધેમાં અત્યારે ભાવ વધારો થઈ ગયો, ટ્રાન્સપોર્ટમાં ને એમાં બધી રીતે ભાવ વધારો થઈ ગયો, એટલે અમારે મેન્યુફેક્ચરમાં ભાવ વધારો થાય, મજૂરીમાં બધા ફેરફાર થઈ જાય.